કે આનો બાપો ક્યાં પાછો આવતો હશે? હજી હમણાં તો આવીને ગયો, અઠવાડિયું નથી થયું. ઓલા કોણ? કરશનભાઈ ના પેંડા લઈને આવ્યા હતા. ભલે ને, પાછા આવે તો કઈ વાંધો છે તમને? મને કઈ વાંધો નથી, આ વખતે મગનભાઈ ના દાણા ચણા લાવશે. તમારી વાત સાચી છે. જય શ્રી કૃષ્ણ. પાછા હું આયલા આવ્યા? આજે તો હું મારી દીકરી માટે ગિફ્ટ લાવ્યો છું. ઓલા મગનભાઈ ના દાણા ચણા લાવ્યા હશો કા? કરશનભાઈ ના પેંડા ની જેમ. એ તો વેવાણ તમે જોહો ને એટલે ખબર પડશે મગનભાઈ ના દાણા ચણા છે કે પેંડા છે કે કાજુ કતરી છે કે જલેબી છે. ને ઓલા મગનભાઈ, ઓલા કોણ, કરશનભાઈ ના પેંડા હાવ વાસી હતા, જરાક ચાખી નથી લવાય? એ તો છે ને વેવાણ, આપણા મોઢામાં કડવા હાઈટ હોય ને એટલે ગમે એવું તમે ખાવ કડવું જ લાગે. બસ આ જો ગામડિયા આવા જ હોય, ચાખીને લાવે ને પછી આપણા મોઢાની કડવાહટની વાત કરે. લે આ ચાખીને નહીં, એમના ઘરે પડ્યા હશે અને વધતા હશે, કોઈ ખાતું નહીં હોય ઘરમાં તો અહીંયા આપી ગયા હશે. ઘરે છે જ કોણ ખાવાવાળું? હા તો હું આવ્યા છું, બોલો. બેટા તારે છે ને આવું ન બોલાય, આ આપણા સંસ્કાર નથી. જો મારે મીરા મોટી દીકરી છે એમ તું નાની દીકરી છો, તને મારે શિખામણે દેવી મારી ફરજ છે એટલે હું કહું છું તારે આવું ન બોલાય બેટા. આભારો શિખામણ આપવા માટે, પણ મારે મમ્મી પપ્પા બે જીવે છે. વાંધો નહીં, એ તો મને ખબર છે, હું એને ઘણી વાર મળું છું, પણ હવે જેવા જેણે સંસ્કાર આપ્યા એવા હોય. હાલે બેટા. આની શું જરૂર હતી? અરે વાર તહેવારે દીકરીને આપવું પડે. પણ તમે જ્યારે પેંડા લાવ્યા ત્યાર તો એમ કીધું હતું ને કે બધા વેચીને ખાજો, આજે કા ન બોલ્યા? પણ બધા પહેરજો ને. જો જો સોનુ, તારા પપ્પા તને 5 તોલાનો સેટ આપવાના હતા ને, આજે મારા પપ્પાએ મને 10 તોલાનો સેટ આપ્યો. મમ્મી આ શું આટલો મોંઘો સેટ? હાવ નવી ડિઝાઇનનો છે આ તો. મમ્મી મને તો લાગે છે કે આ સોનાનો નહીં હોય, એ તો ખાલી એમ જ લાગતું હશે સોના જેવું. અત્યારે નથી આવતું એવું લાગે સોના જેવું. અહીંયા એનો લોગો છે, દેખાશે સોનાનો જ છે. મારા પપ્પા પણ કંઈ જાય એવા થોડી છે. બસ મારે તો મારી દીકરી ખુશ હોય ને એમાં જ મારી ખુશી છે. આવો 916 નો સિક્કો માર્યો. અને જો આ સોનાથી જો મારી દીકરીના ચહેરા ઉપર ખુશી આવતી હોય ને તો હું આવો 10 તોલાનું નહીં, આવા 10 કિલોનો હાર આપવા તૈયાર છું. ના, હવે તમને કોઈ પણ માંગણી કરે ને તમારી દીકરી તો નહીં આપતા, ના પાડી દેજો. અરે ના ના, એણે માગ્યો ને મેં થોડો આપ્યો છે, અને અમે મારો કીધું ન આપવો જ તો, અને એણે માગ્યો એમાં શું ફરક પડે? અને એ માગે તો એનો હક છે, અને એ માગે અને હું આપું એ મારી ફરજ છે, એમાં કાંઈ નવું નથી વેવાણ. પણ હેવે ભાઈ, આ દીકરી ફોન કરીને માગે અને પછી આપીએ, એના કરતાં માગ્યા પહેલાં આપે તો એ વધારે સારું ન કહેવાય? એ જ તો, મારા પપ્પા પાસે મારે ક્યારેય માંગવું નથી પડ્યું. મારા પપ્પાએ સામેથી ફોન કરીને હંમેશા કીધેલું છે કે હું તને સેટ આપીશ, તને બ્રેસલેટ આપીશ, ફ્રીજ આપીશ, એસી આપીશ, માંગીને પછી લે ને એને તો ભિખારી કહેવાય. વેવાણ તમે માગો અને હું આપું, હું એટલો બધો પણ નીચ નથી. અરે હું તો તમે માગો નહીં ને એ પહેલાં હું મારી 500 વીઘા જમીન આપી દેવાનો છું, એ મારા ગુજરી ગયા પછી. એટલે તમે મને એવો નહીં સમજતા કે મેં આ એણે માગ્યું છે ને મેં આપ્યું છે. અરે ના ના વેભાઈ, બેસો તમે શાંતિથી. જાને પપ્પા માટે પાણી બાણી તો લઈ આવો. નહીં હવે મારે જવું છે, મારે ઉતાવળ છે. અરે ના વેવાય, હવે આવ્યા છે તો જમીન જ જવાય ને. નહીં મારે કામ છે અને મારે આ ખાલી દેવા જ આવ્યો હતો. હાદી તું કંઈક તો બોલ. ચાલો હું જાઉં છું. કંઈ નથી કેવું, આજે આજે તમે તારે જાઓ, તમે જય શ્રી કૃષ્ણ. આ તમે વસ્તુ આપી છે એટલે તમને આ ઘરમાં જમાડશે પણ. નહીં નહીં, અમારે મેં તમને અગાવે કીધું ને એટલે પછી તમને ખબર જ છે હું દીકરીના ઘરનું પાણી નથી પીતો. હા ચાલો. શરમ નથી આવતી તમને? સેની? તમે આ ઘરના વડીલ છો અને તમે જ આવી માંગણીઓ કર્યા કરશો અને આવું માગ્યા કરશો એ સારું લાગે? હાદી મને એક વાતનો જવાબ આપ, આ એના પપ્પાએ એને 10 તોલાનું આપ્યું, આના પપ્પાએ આટલું બધું દીધું, પાછું 5 તોલાનું કાંઈક દીધું, એમાંથી હું કાંઈ પહેરવાની છું?
આ હું જે પણ કંઈ કહેતી ને કરતી હોઉં ને આ તમારા ભવિષ્ય માટે. કાલ હવારે તમારા બાળકો આવે તો બધું ભેગું થઈ જાય કે ન થઈ જાય? ભેગું નથી કરવું, એના નસીબમાં લખ્યું હશે ને એટલું જ ભેગું થશે. તમે અત્યારથી ભેગું કરશો ને એ કંઈ હારવાર નહીં આવે. અને મને તો એ નથી સમજાતું કે તમને આટલી બધી ભૂખ કેમ છે, જ્યારે જુઓ ત્યારે કરિયરમાં આ નથી લાવ્યા, આ નથી આપ્યું. અને તમને તમારા પપ્પા બહુ આપે છે, એમને પણ સમજ નથી પડતી લાગતી કે દીકરી પાછળ એટલું બધું લૂંટાવે છે. શું કામ? શું કામ ના લૂંટાવાય? હું એમની એક ને એક દીકરી છું, શું કરશે? પૈસા ને લઈ જશે સાથે. એના કરતા તો સારું છે ને કે મારા સાસુ ને અને મારા વર ને ગમે એવી વસ્તુઓ મને આપે. ના, એ સારું નથી, એ તો તમને ચડાવે છે. અને જ્યારે તમારા પપ્પા તમને આપવાનું બંધ કરી દેશે અને આ ઘરમાંથી તમને જ્યારે મળશે નહીં ને, ત્યારે આ ઘરમાં તકલીફ ઊભી થશે. એના કરતાં એ સારું છે કે તમારા પપ્પા તમારા લાડ પૂરા ન કરે ને, તો સારું. પણ એવું બનશે જ નહીં ભાઈ કે મારા પપ્પા મને આપવાનું બંધ કરે. મારા પપ્પા હું જીવું છું ને એ જીવે છે ને ત્યાં સુધી આપતા જ રહેશે. આ વાત ફાઇનલ છે, એટલે મને કોઈ તકલીફ પડવાની જ નથી. બસ હવે બહુ થયું, બહુ ધડ કરો છો બધા. મીરા, મારી એક વાત સાંભળી લે. આજે તે ભલે મગાવ્યું, પણ આજ પછી ક્યારે તારા પપ્પા પાસે કોઈ પણ વસ્તુ મગાવતી નહીં. અને જો મગાવી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય, એટલું યાદ રાખજે. આ લોકો ભલે તને ગમે તેટલા ચડાવે, પણ તું ચડતી નહીં. મમ્મી, તમને બહુ શોખ છે કરિયાવરનો, પણ તમારા મોટા દીકરાને તો એક રૂપિયો જોતો નથી. બહુ મોટો સ્વમાની માણસ છે. અને તમારા ઘરમાં ભાભી શું કરે, ભાઈ શું કરે, મારે નથી જોવાનું. એ તો મને સલાહ આપે છે કે મારે મારા પપ્પા પાસે નહીં માંગવાનું. જો મમ્મી એમને ચોખ્ખું કહી દેજો કે મારા જીવનમાં એમને ઇન્ટરફેર નહીં કરવાનું. હું ચાહે મારા પપ્પા પાસે સોનું માંગું, ગાડી માંગું, બંગલો માંગું, એમને શું લેવા દેવા? હે ભગવાન, લ્યો, આ તો એવી વાત થઈ કે આમાંથી મારે કાંઈ તસું ભારે લેવું નહીં અને પાછા મારા પર જ બધા ઓળિયો ઘોળિયો કરે. લે, મેં જે પણ કાંઈ વેવાઈને કીધું એની જીભ નથી હાલતી તો મેં કીધું ને. લ્યો, હવે કહીને ગયા ને કે 500 વીઘા જમીન દે, એ કોણે વાપરવાની છે? એ લોકોએ જ વાપરવાની છે ને, પણ મારું સાંભળે કોણ ને મારું માને કોણ? હવે તું અહીં બેઠી છે, જા તારું કામ કરને, આને જોઈને રાજી થયા કર. દેખા દેખી કરીને બાપ્પાએ મગાવી લીધું, બદનામ હું થઈ. સોનું, આ મીરાના બાપ પાસેથી બધો માલ કઢાવવાનો હારા મારો રસ્તો છે નહીં? આ જો, તું જેમ કહે ને કે હું મારા બાપ પાસેથી આજે આ માગવાની છું ને આ લાવવાના છે, એટલે તરત એના બાપુ પાસે ફોન કરાવીને એ વસ્તુ મગાવી જ લઈ. અને પાછું તારા પપ્પા આપે એના કરતાં તો એ ડબલ આપે. વાત તમારી સાચી. તો પછી બા, આપણે એક પ્લાન કરવો જોઈએ, એવું નથી લાગતું? બોલ ને, કેવો છે? જો, આપણે છે ને આજે ભાભીને એવું કહેશું કે હું કાર મંગાવવાની છું, એટલે જો હું એક કાર મંગાવીશ તો એ બે કાર મંગાવશે. તો પછી આપણે આવું જ કરીએ. હવે આવો પ્લાન કરીને ભાભીના પપ્પા પાસે ધીમે 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 બધી જ વસ્તુ કઢાવીએ. બરાબર છે. તમે જેમ કહો છો મુજબ કરિયાવરમાં તો એમણે કંઈ આપ્યું નથી, તો પછી હવે કરિયાવર વ્યાજ સહિત આપણે લેશું. હા, એકદમ સાચી વાત છે. અને એની હાજરી હોય ને ત્યારે જ આ બધું બોલવાનું, એટલે તરત એના પપ્પા પાસે માંગી લઈ. એ તો મને લાગતું જ હતું કે એને મારાથી બળતરા બહુ. વાહ સાસુ, વાહ, બહુ સારી રાજ રમત રમો છો. હા, ભાભી જોડે આવું શું કામ કરે છે તું સોનું? મેં શું કર્યું? તમને ભાભી ઉપર મારાથી વધારે તો ભાભી પર પ્રેમ છે. શું છે આટલું ભાભી ભાભી કરો છો? હા, તમે મને છે ને પ્રેમ નથી, એમની પ્રત્યે આદર છે ને એમનું બળ છે, એટલા માટે કહું છું. તમે તમારા પપ્પા પાસેથી કઈ મંગાવો, હું મારા પપ્પા પાસેથી મંગાવું અને એમાં એમને તકલીફ થાય જેના લીધે એના પપ્પા પાસેથી મંગાવે છે, તો મારો શું વાત છે? પણ તારે દેખાડો કરવાની શું જરૂર છે? શું કામ બધા સામે વાતો કરવાની જરૂર છે કે મારા પપ્પા મને આ આપે છે, મારા પપ્પા મને ઓલું આપે છે?
જે આપે છે એ જ તો હું બતાવું છું, હું કઈ વધારાનું તો કહેતી નથી. અને તમને પણ ખબર છે કે મારા પપ્પા મને આપવા બાબતે પાછી પેની કરતા જ નથી, તો શું મારે બતાવવું નહીં કોઈને? આપેને તો આપણા સુધી સીમિત રખાય, ગામમાં ઢંઢેરો પીટવા ન જોવાય કે મારો બાપ આવો છે ને મને આ બધું આપે છે. બધાના બાપ પોતપોતાની દીકરીને પોતપોતાની રીતે આપતા જ હોય છે. પીટાય એમાં ખોટું શું છે? આપે છે તો કહું છું ને, એ નથી આપતા એમના પપ્પા તો નથી કહી શકતા. અને એ વાતથી એને તકલીફ થાય છે તો એના પપ્પા પાસેથી મંગાવે છે. પણ તમને શું તકલીફ થાય છે આટલી? પણ દેવ, એમાં એ શું ખોટું કરે છે? આમે તને ખબર જ છે ને કે મીરાનો બાપ કેટલો લોભ્યો અને કંજૂસ્યો છે. એ આમ તો કંઈ એની દીકરીને દેવાનું નથી. એ આવું બધું કંઈક કરીએ ને તો જ એના ખિસ્સામાંથી બધું નીકળે છે. પણ મમ્મી, તમારામાં તો બુદ્ધિ હોવી જોઈએ ને. આ તમારી બુદ્ધિ બે મારી ગઈ છે. આ સોનું તો ઠીક કે હજી તમારા કરતા નાની છે, પણ તમે તો ઉંમરમાં મોટા છો ને. હા, તમે આની રાજરમતમાં હારવાર સામેલ થઈ ગયા છો. બસ દેવ, હું આ બધું જે પણ કંઈ કરું છું એ મારા માટે કરું છું. એ કારમાં મારે ફરવાનું છે, એના 10 તોલાનો સેટ મારે પહેરવાનો છે. નહીં ને, મારે તમારા લોકોની એક પણ વસ્તુ જોઈતી નથી. પણ એનો બાપ આવો કંજૂસ્યો છે ને, એટલે મારે કરવું પડે. અને જે પણ કંઈ આપશે ને એ તમને જ કામ લાગવાનું છે. જોજે તું. પણ નથી જોતું એવું મારે. અને આપણા ઘરમાં શું કમી છે? કઈ વાતની ખોટ છે આપણા ઘરમાં કે ગામના પાસેથી મંગાવીને લાવો છો? બસ હવે ધીમે બોલ ને, આજુબાજુ વાળા બધાય સાંભળે. આજે તમે કામ એવા કરો છો એટલે બોલવું પડે છે, નકર મને કઈ બોલવાનો શોખ નથી થતો અહીંયા. હા તો ફાડ ગળું, હજી ફાડ તું. જોયું બા, છે તમારા દીકરા પણ જરાય તમારી બાજુ નથી અને ભાભી બાજુ છે. બસ હવે બોલવાનું બંધ કર. અને જો મારી વાત કાન ખોલીને સાંભળી લો તમે બંને, તમે બંને સીધી રીતે સમજો ને તો સારી વાત છે, નકર મારે કંઈક કરવું પડશે. લ્યો બોલીને વયો ગયો ગળું ફાડીને. એને બોલવા દે ને. હાય, આપણે આપણા પ્લાન મુજબ નાટક શરૂ કરી દઈએ. મમ્મી તમે જરાય ચિંતા નહીં કરો, સોનુને નાટક કરવામાં કોઈ પહોંચ્યું નથી, ન તો પહોંચવાનું છે. તમને ખબર છે મમ્મી, હું જ્યારે સ્કૂલમાં હતી ને અને કોલેજમાં આવીને ત્યાં સુધી દરેક નાટકમાં હું મારું પાત્ર ભજવતી જ, અને દરેક વખતે હું જ પહેલો નંબર આવતી. તો પછી આ તો આપણું ઘરનું નાટક છે એટલે આમાં તો હું જ પહેલો નંબર આવીશ. સરસ, ચાલ જઈએ.